સ્વાધ્યાય 3.4 માં આપણે આ રીતે દાખલા ગણવાના છે લોકની રીતે. પહેલો દાખલો જે છે આપણી પાસે એ છે x + y = 5 અને 2x - 3y = 4. અહીં આપણે એવું જોવાનું છે કે આ બંને ચલમાંથી અને બંને સમીકરણમાંથી કોઈ એકમાં એવી પ્રક્રિયા કરવાની કે જેથી કરી અને કોઈ એક ચલનો તમે લોપ કરી શકો. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા x છે અને અહીંયા 2x છે, અહીંયા y છે અને અહીંયા -3y છે. લોપ ત્યારે થાય કે જ્યારે બંને ચલ બંને સમીકરણમાં એ ચલની નિશાની અલગ હોય ત્યારે. તો અહીં આપણા માટે સરળ એ બનશે કે સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણી દઈએ. તો આને હું નંબર 1 આપું છું, આને નંબર 2 આપું છું. તો સમીકરણ 1 ને 3 વડે ગુણતા, ખાસ યાદ રાખશો મિત્રો કે આપણે અહીંયા જે વિગત જે કામ કરીએ છીએ, જે પ્રક્રિયા કરીએ છીએ એની વિગત નોંધવી જરૂરી છે, બરાબર. તો હવે અહીંયા હું આને 3 વડે ગુણું તો જવાબ થશે 3x, અહીંયા y ની જગ્યાએ થઈ જશે -3y અને આને ગુણીશ એટલે 5 13 15, આ જવાબ આપણને મળશે, બરાબર. હવે આ બે સમીકરણને આપણે સાદું રૂપ આપીએ તો એક ચલનો લોપ થશે. કયા ચલનો લોપ થશે? -3y અને -3y. 3 અને 2 નો સરવાળો મળશે 5x અને 15 અને 4 નો સરવાળો આપણને મળશે 19. તો x બરાબર આપણને મળ્યા 19 ના છેદમાં 5. અહીંયા રકમ ઉડી શકે એવી નથી એટલે એને એમને એમ રાખશું. હવે આ સમીકરણ કોઈ પણ એક સમીકરણમાં એની આપણે કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 1 માં 19 ના છેદમાં 5 મૂકતા, હવે પહેલું જે સમીકરણ આપણી પાસે છે એ છે x + y = 5. x + y = 5, એમાં હું x ની કિંમત મૂકું છું 19 ના છેદમાં 5. 19 છેદમાં 5 + y = 5. આખી જે રકમ છે એને સામેની બાજુ લઈ જાઉં છું એટલે આ બાજુ રહેશે y = 5 - 19 ના છેદમાં 5, કેમ કે અહીંયા વત્તા છે, સામેની બાજુ જશે તો ઓછા. અહીંયા છેદ સમાન કરવા માટે આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે અને સાદુરૂપ આપતા 55 25 - 19 છેદમાં 5. 25 માંથી 19 ને બાદ કરતા કેટલા વધશે? તો 20 21 22 23 24 અને 25, એટલે કે y = 6 ના છેદમાં 5 આપણને મળે, બરાબર. તો થોડી આપણે એવી પણ ટેવ પાડીએ કે જે જવાબ હોય એ જવાબને આપણે અલગ રીતે દર્શાવીએ. તો અહીંયા સમીકરણનો ઉકેલ આપણને મળશે x = 19 ના છેદમાં 5 અને y = 6 ના છેદમાં 5, બરાબર. કેવી રીતે ખબર પડે? તો કોઈ પણ એક ચલ છે એ ચલને તમારે જોઈ લેવાનું છે કે કયો ચલ એવો છે કે એ સમીકરણ ઉપર પ્રક્રિયા કરતા આપણને કોઈ એક ચલનો લોપ કરવાની સરળતા રહેશે, બરાબર. એના પછી આપણે વાત કરીએ તો એમાં એક પહેલા દાખલાની અંદર જે ચોથો દાખલો છે એ ચોથો દાખલો જેમાં અંશ અને છેદ અપૂર્ણાંકવાળી રકમ છે. તો એ અપૂર્ણાંકવાળી રકમનો દાખલો હું તમને કરાવી દઉં છું. બીજો ત્રીજો તમને આવડશે, આ જ રીતે તમારે તમારી જાતે એને ગણવાનો છે. હવે આની રકમ આવી છે તે x² + 2 - 2y³. હું કરું છું પહેલાનો ચોથો, x² + 2 - 2y³ = -1 અને બીજું સમીકરણ છે x - y³ = 3. હવે આવા સમીકરણમાં સૌથી પહેલા શું કરવાનું? તો અંશ છેદ જ્યારે સમાન ન હોય ત્યારે છેદનો લસાઅ લઈ અને આપણે એને સાદુરૂપ આપી દેવાનું, બરાબર. તો અહીંયા હું છેદનો લસાઅ લઉં છું 6. તો આ સમીકરણ થઈ જશે 3x + 2 × 2 એટલે 4y - 6. 3 × 2 = 6, સામેની બાજુ જશે -6. તો આ મળશે આપણને પહેલું સમીકરણ, બરાબર. એ જ રીતે બીજા સમીકરણમાં આપણે જોઈએ તો બીજું સમીકરણ અહીંયા છેદને ગુણાકાર કરીએ, 3 નો ગુણાકાર એટલે કે 3 નો લસાઅ લઈએ, આના છેદમાં કાંઈ નથી. તો બીજું સમીકરણ આપણને મળશે 3x - y =
ત્રણ તેરી નો અને આપણે બીજું સમીકરણ કેશું બરાબર તો હવે જે અહીંયા આપણે જોઈએ છીએ તો અહીંયા આપણે કોઈની પ્રક્રિયા સેના ઉપર કરશું તો અહીંયા 3x છે અને અહીંયા પણ 3x છે માત્ર જરૂર શું છે તો નિશાની બદલવાની જરૂર છે તો આપણે સમીકરણ 2 ની નિશાની બદલી અને લોક કરી દેશું તો આપણો દાખલો સરળ બની જશે તો આની નિશાની હું બદલું અહીંયા પ્લસ છે એટલે માઈનસ અહીંયા માઈનસ છે એટલે પ્લસ અને અહીંયા પ્લસ છે એટલે માઈનસ આપણે શું પ્રક્રિયા કરી તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કર્યા સમીકરણ 1 ઓછા સમીકરણ 2 લેતા બરાબર આ પ્રક્રિયા આપણે કરી અને બાદબાકી કરી એટલે નીચેના પદની નિશાની આપણે બદલાવી બરાબર હવે નિશાની બદલતા વત્તા 3x અને ઓછા 3x એટલે ચલ x નો લોપ થાય છે વત્તા 4y અને વત્તા 1y એટલે આપણી પાસે વધશે વત્તા 5y સામેની બાજુ ઓછા 9 અને ઓછા 6 એટલે ઓછા 15 તો આપણને y ની કિંમત મળશે માઈનસ 15 ના છેદમાં 5 એટલે માઈનસ 3 તો y બરાબર માઈનસ 3 મળશે કોઈ પણ એક સમીકરણમાં y બરાબર 3 આપણે મૂકી દઈએ તો આપણે x ની કિંમત મેળવી શકીએ હવે આપણા માટે કયું સમીકરણ સહેલું છે તો y બરાબર આ સમીકરણમાં આપણે કિંમત એને મૂકી દઈએ સમીકરણ 2 માં મૂકતા હવે જે બીજો સમીકરણ છે આપણી પાસે એ આવું છે કે 3x - y = 9 આપણી પાસે સમીકરણ છે 3x - y = 9 અહીંયા હું y ની કિંમત 3 મૂકું છું 3x - 3 = 9 બરાબર છે તો અહીંયા આપણી પાસે થઈ જશે ઓછે ઓછે વત્તા 3x + 3 = 9 વત્તા 3 ને સામેની બાજુ લઈ જાઓ 3x = 9 - 3 9 માંથી 3 લે તો કેટલા વધશે 6 અને x = મળશે 6 ના છેદમાં 3 એટલે કે 2 બરાબર આ દરેક પદની આગળ માઈનસ ની નિશાની હોવી જોઈએ તો આપણી પાસે બીજા ચલની કિંમત મળી x = 2 બરાબર છે તો આ છે લોકની રીત હવે આ જે પહેલો દાખલો છે એમાં આપણે સમીકરણ યુગ્મો આપેલા છે હવે જે બીજો દાખલો છે એમાં આપણે સમીકરણ યુગ્મો બનાવવાના છે અને બનાવ્યા પછી એને આ લોકની રીતે આપણે સાદું આપવાનું હવે છે દાખલો બીજો પહેલા તો રકમ વાંચી અને આપણે સમીકરણ બનાવ્યું એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિસંક્ષિપ્ત રૂપમાં 1 બને છે હવે અહીંયા પહેલા તો આપણે ધારીએ કે ધારો કે આ અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે શું ધારશું આપણે તો આપણે ધારશું કે અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે બરાબર હવે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અંશમાં 1 ઉમેરતા એટલે x વત્તા 1 અને છેદમાંથી 1 બાદ કરતા છેદ y છે એમાંથી 1 બાદ કરતા આપણને મળે છે અપૂર્ણાંકની કિંમત 1 મળે છે તો બરાબર 1 આ બનશે આપણું પહેલું સમીકરણ બીજી એક આપેલી છે જો માત્ર છેદમાં 1 ઉમેરતા માત્ર છેદમાં 1 ઉમેરતા એટલે અંશ એમ નેમ રહેશે અંશ એમ નેમ રહેશે અને છેદમાં 1 ઉમેરતા જવાબ જે મળે છે એ મળે છે 1 ના છેદમાં 2 બરાબર પહેલી વસ્તુ સૌથી પહેલી અગત્યની આ સમજવાની છે હવે આને સાદુરૂપ આપતા આપણને આવડે છે જ્યારે છેદમાં રકમ આપેલી હોય એટલે કે રકમ જ અપૂર્ણાંક છે તો પહેલા આ અપૂર્ણાંકને આપણે સાદુરૂપ આપીએ તો આનો ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ આપતા આપણને x + 1 = 1 y - 1 બરાબર માટે x વત્તા 1 બરાબર y ઓછા 1 અને આપણે સાદું રૂપ આપીએ તો બધી રકમ આ બાજુ લઈ આવી x વત્તા 1 આ બાજુ આવશે માઈનસ y વત્તા 1 બરાબર 0 બરાબર એટલે હવે સમીકરણ આપણને મળશે x ઓછા y
वत्ता एक अने वत्ता एक वत्ता बे बराबर जीरो अने अपने कहसू पहलू समीकरण बराबर। हवे आने सादरूप आपीए तो अहीं पण चोकड़ी गुणाकार जवाब मळशे बे एक्स बराबर अहीं चोकड़ी गुणाकार एक वाय बीएक्स बराबर वाय वत्ता एक अहीं पण हूँ समीकरण ने आनी जेम सादरूप आपी दऊं तो मळशे आपणने बीएक्स ओछा वाय ओछा एक बराबर जीरो आने आपणे कहीशुं समीकरण बे बराबर छे। हवे आ बे समीकरण ने आपणे चलनी रीत लोपनी रीते कोई पण एक चलनो लोप करी अने जवाब मेळवी शकीशुं। तो पहेलुं जे समीकरण छे एने हूँ अहीं फरी लखू छू एक्स ओछा वाय वत्ता बे बराबर जीरो। बीजु समीकरण मळ्युं छे बे एक्स ओछा वाय ओछा एक बराबर जीरो बराबर छे। तो हवे आपणे जोईए आगळना दाखलानी जेम के कया चलमां कया समीकरणमां कई रकम उमेरता के बाद करता के गुणाकार करता कोई एक चलनो लोप थई शके। तो अहींया मात्र फरी पाछुं ओछा वाय अने ओछा वाय आपेलुं छे मात्र एक समीकरणनी किंमत એટલે એક સમીકરણની આપણે નિશાની બદલવાની છે। તો ફરી પાછું આપણે આગળના દાખલામાં કર્યું હતું એમ કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા બરાબર। તો સમીકરણ 1 માંથી 2 ને બાદ કરવા માટે આપણે શું કરવું પડશે તો નિશાની બદલાવવી પડશે। આ વત્તા છે તો ઓછા ओछा छे तो वत्ता अने ओछा छे तो वत्ता x अने माइनस बे x अहीं काई नथी एटले एक x एक माथी बे जाय तो एक x अने माइनस वत्ता y अने ओछा y नो लोप थई जशे वत्ता बे वत्ता त्रण एटले वत्ता एक एटले वत्ता त्रण मळशे। तो माइनस x बराबर माइनस त्रण माटे बंने बाजू माइनस होता धन થઈ જશે x બરાબર 3 આપણને કિંમત મળી। કોઈ પણ એક સમીકરણમાં મૂકતા તો આપણે મૂકીએ કે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં આપણે x બરાબર 3 મૂકીએ તો આપણને y ની કિંમત મળશે। સમીકરણ 1 આપણી પાસે હતું x - y / b = 0 અહીંયા હું x બરાબર 3 મૂકું છું 3 y b बराबर जीरो त्रण अने बे नो सरवाळो एटले पांच y पांच बराबर जीरो पांच सामेनी बाजू जाए तो y बराबर पांच अने बन्ने रकम माइनस होवाथी y बराबर पांच। हवे बराबर समझो कि जवाब ने अहीं आटलो छोड़ी देवानो नथी आ त्रण अने चार गुणना दाखला होवाथी छेल्लो जवाब जे छे ए अगत्यनो छे जेनो अर्धो अथवा एक गुण होय छे। शो जवाब लखशुं तो आपणे धार्यो छे अपूर्णांक आपणे जे रकम धारी छे ए रकम धारी छे कि अपूर्णांक। हवे अपूर्णांक जे छे ए छे x ना छेदमां y बराबर। तो आपणो जवाब थशे x ना छेदमां y x एटले केटला 3 અને y એટલે 5 આપણને પૂછ્યું છે કે એ અપૂર્ણાંક શોધો તો અપૂર્ણાંક શું થશે 3 ના છેદમાં 5 આ આપણો જવાબ થશે। આ ખાસ યાદ રાખશો બરાબર કે છેલ્લો જવાબ લખવો જરૂરી છે જેનો અડધો અથવા એક ગુણ હોય છે બરાબર। એના પછી બીજા દાખલાની વાત કરીએ તો બીજો દાખલો આપણે જે આગળ સ્વાધ્યાય 3.1 માં કર્યો હતો એના જેવો છે ઉંમરવાળો। હવે ઉંમરમાં આપણે વાત કરી હતી કે વર્તમાન ઉંમર જે છે એ વર્તમાન ઉંમર અને એના પહેલા અને એના પછીના વર્ષોની ઉંમર એ આપણે ધારવાની છે પહેલા અને પછી આપણે સમીકરણ બનાવવાનું છે બરાબર। તો અહીંયા આપ્યું છે કે નૂરી અને સોનુની ઉંમર આપણે એવો એક કોષ્ટક જ બનાવી લેવાનું પહેલેથી કે જેથી કરીને આપણી ભૂલ ન થાય। આપણે અત્યારે વર્તમાન ઉંમર પૂછી છે તો આપણે ધારીએ છીએ કે ધારો કે નૂરી અને સોની બરાબર એની આપણે પહેલા ધારીએ છીએ વર્તમાન ઉંમર। વર્તમાન ઉંમર જે છે એ આપણે ધારીએ છીએ નૂરીની x વર્ષ અને સોનુની y વર્ષ બરાબર। હવે આ આખી રકમ વાંચી જઈએ તો એમાં પહેલા આપ્યું છે કે 5 વર્ષ પહેલા અને બીજા વાક્યમાં આપ્યું છે કે 10 વર્ષ પછી
હવે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા આની ઉંમર થાશે x -5 અને આની ઉંમર થાશે y -5 10 વર્ષ પછી તો આની ઉંમર થાશે x + 10 અને આની ઉંમર થાશે y + 10 તમને યાદ હશે આગળના સ્વાધ્યાયમાં મેં આ વિગતે વાત તમને સમજાવી હતી બરાબર હવે સમીકરણ બનાવવા માટે વાક્યને વાંચીએ 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી આ તો બન્યું પહેલું સમીકરણ થઈ ગયું સાવસેલું બીજું વાક્ય 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે 10 વર્ષ પછી એટલે x + 10 આના કરતા કેટલી થશે તો 2 ગણી થશે આ બન્યું સમીકરણ 2 બરાબર થઈ ગઈ સાવસેલી વાત હવે સમીકરણને સાદુરૂપ તમને આપતા આવડે છે લોકની રીત પણ આવડે છે અને એના આધારે તમારે બંનેની હાલની ઉંમર એટલે x અને y વર્ષ શોધવાના છે બરાબર આને આપણે સાદુરૂપ આપી દઈએ તો પહેલું સમીકરણ આપણી પાસે થઈ જશે x -5 બરાબર 3y -15 અને બધી રકમને આ બાજુ લઈ અને સાદું સમીકરણ બનાવી દઈએ તો x -3y -15 આ બાજુ આવશે એટલે +15 થશે અને +15 -5 એટલે આપણી પાસે થઈ જશે +10 બરાબર 0 આને હું પહેલું સમીકરણ કહીશ બરાબર હવે બીજું સમીકરણ તો x +10 બરાબર 2y + 10 તો 20 સાદું રૂપ આપીએ તો x 2y આ બાજુ છે એટલે x -2y હવે +20 આ બાજુ આવશે તો -20 થશે -20 + 10 એટલે જવાબ મળશે -10 બરાબર 0 +20 આ બાજુ આવશે એટલે -20 -20 + 10 એટલે -10 બરાબર 0 તો આ આપણને સમીકરણ મળશે બરાબર હવે બાકીનો દાખલો આગળ તમારે તમારી જાતે પૂરો કરવાનો છે કઈ રીતે ચલની રીતે આ લોકની રીતે કોઈ પણ એક ચલનો તમારે લોક કરી અને આનો જવાબ મેળવવાનો છે x મળશે એ નૂરીની ઉંમર અને y મળશે એ સોનુની ઉંમર બરાબર છે એના પછી વાત કરીએ દાખલા નંબર 3 ત્રીજો દાખલો જે છે એમાં આપ્યું છે કે બે અંકોની સંખ્યા હવે આ દાખલો બહુ જ અગત્યનો છે સમજો કોઈ પણ સંખ્યા છે એ બે અંકની હોય ત્યારે આપણે ધારવા પડે કે એનો એકમનો અંક અને દશકનો અંક આપણે ધારવાનું છે કે ધારો કે દશકનો અંક x અને એકમનો અંક y છે આપણે ધારીએ છીએ જે ધારશું એ વિગત પૂરેપૂરી લખશું ધારો કે દશકનો અંક x અને એકમનો અંક y છે બરાબર સમજો મિત્રો બે અંકની સંખ્યા છે તો એકમનો અંક y છે અને દશકનો અંક x છે તો આપણે જે રકમ ધારી છે એ છે xy આ એટલા માટે યાદ કરું છું કે છેલ્લે જવાબ લખવામાં ગોટાળો ન થાય આપણે ધાર્યો છે દશકનો અંક x અને એકમનો અંક y હવે રકમને ફરી વાંચીએ તો આપ્યું છે કે બંને અંકોનો સરવાળો 9 છે તો પહેલી જે વિગત એટલે કે પહેલું સમીકરણ બનશે x + y = 9 હવે જે અગત્યની વાત છે એ બીજી વાત છે કે અંકોની અદલા બદલી કરતા અંકોની જ્યારે અદલા બદલી કરવામાં આવે તો મૂળ જે સંખ્યા છે એ 10x + y થાય શું કામ કારણ કે તમે શીખ્યા છો કે કોઈ પણ સંખ્યા છે એ જ્યારે દશકમાં આવે ત્યારે એને 10 વડે ગુણવામાં આવે એનાથી આગળ જો જઈએ 3 અંકની હોય તો 3 ત્રીજા માં હોય ત્યારે એકમ દશક સો હજાર 10000 લાખ એમ તમે શીખ્યા છો તો ત્રીજામાં જ્યારે હોય તો એને 1000 વડે ગુણવા પડે ચોથા અંક ઉપર હોય તો એને 10000 વડે ગુણવા પડે એટલે મૂળ રકમ આપણી જે થશે એ થશે 10x + y આ બરાબર યાદ રાખજો બરાબર હવે કહે છે કે અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરતા y ને સ્થાને x અને x ના સ્થાને y બરાબર આટલી જ મુદ્દો તમારે આટલો જ મુદ્દો આ દાખલામાં યાદ રાખવાનો છે હવે અંકોની અદલા બદલી કરતા મૂળ સંખ્યા જે છે એ બમણી બને છે
અંકોની બે એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા બે ગણી બને છે. તો અંકોની અદલા બદલી કરતા એટલે મૂળ સંખ્યા છે 10x વત્તા y, અદલા બદલી કરતા મળતી નવી રકમ 10y વત્તા x. આ બનશે આપણું બીજું સમીકરણ. ગુણાકાર કરી અને સાદુરૂપ આપતા આપણને અહીંયા 90x માંથી 2x બાદ કરતા મળશે 88x, 20 માંથી 9 ને બાદ કરતા -11y = 0. માઈનસ એટલા માટે કે મોટા પદની નિશાની 20 માઈનસ છે એટલે માઈનસ. હવે બંનેમાંથી 11 કોમન કાઢી શકો, 8x - y = 0. આને આપણે કહેશું સમીકરણ 2. બરાબર, આ સમીકરણ 2 અને સમીકરણ 1. પહેલું સમીકરણ x + y = 9 જે સૌથી પહેલા મેળવ્યું હતું. બીજું સમીકરણ આપેલી વિગતને આધારે આપણે સાદુરૂપ આપ્યા પછી મેળવ્યું 8x - y = 0. બરાબર છે. તો હવે આને બે સમીકરણને સાદુરૂપ આપી અહીંયા y વત્તા છે, અહીંયા y ઓછા છે એટલે ચલનો ડાયરેક્ટ લોપ થઈ જશે અને તમને x અને y ની કિંમત મળશે. અહીંયા ધ્યાન રાખજો, આપણને બે અંકની સંખ્યા પૂછી છે એટલે બે અંકની સંખ્યા x y એમ કરી અને તમારે જવાબ લખવાનો છે. પચાસ ની નોટ x અને 100 ની નોટો y મળે છે તો એ પહેલા એને 25 નોટ મળે છે એટલે પહેલું સમીકરણ x વત્તા y બરાબર 25. હવે બીજું સમીકરણ બરાબર સમજો, 50 રૂપિયાની x નોટો અને 100 રૂપિયાની y નોટો એટલે આપણી પાસે થશે 50x અને 100y. કુલ એને કેટલા રૂપિયા ઉપાડવાના છે તો રકમમાં સૌથી પ્રથમ આપેલું છે કે કુલ એને રૂપિયા ઉપાડવાના છે 2000. તો આ તમારું બન્યું પહેલું સમીકરણ અને આ બન્યું બીજું સમીકરણ. હવે આ બે સમીકરણને આધારે કોઈ એક ચલનો લોપ કરી અને તમે સાદુરૂપ આપી શકશો. હા, હજી સરળ બને કે અહીંયા 50, અહીંયા 100 અને અહીંયા 2000. તો આ બધામાંથી તમે કોમન કાઢી શકો. શું કોમન કાઢી શકો? 50 કોમન કાઢી શકો, x વત્તા 2y. આને તમે 50 વડે ભાગો, 50 વડે ભાગો તો તમને કેટલો જવાબ મળશે? 5. 24 મીંડું અને 1 મીંડું ઉડી જશે. તો સમીકરણ 2 તમે આને કહી શકો. બરાબર છે. તો પહેલું સમીકરણ x વત્તા y બરાબર 25, x વત્તા 2y બરાબર 40. હવે કોઈ પણ એક ચલનો લોપ કરી અને તમે કિંમત મેળવશો x એટલે 50 રૂપિયાની નોટ અને y એટલે 100 રૂપિયાની નોટ. બરાબર છે. તો આ દાખલો તમારે તમારી જાતે નોટમાં પૂરો કરવાનો છે. એના પછી છેલ્લો દાખલો છે એની વાત કરીએ તો કોઈ એક પુસ્તકાલયનું 3 દિવસનું એક નિશ્ચિત ભાડું લે છે. હવે અહીંયા જે છે આગળ આપણા સ્વાધ્યાયમાં એક દાખલો આપણે કર્યો હતો એના જેવો છે કે જે દાખલો છે એમાં આપણે બે કિંમત ધારવાની છે. એક કિંમત છે એ નિશ્ચિત ભાડું છે. તો પહેલા આપણે ધારીએ કે ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને પછી તો એવું આપ્યું છે કે પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે એટલે વધારાનું ભાડું લે છે. તો વધારાનું જે ભાડું છે એ આપણે ધારીએ છીએ y રૂપિયા. બરાબર. હવે એના પછીની વાત કરીએ તો અહીંયા ખાસ સમજવાનું છે કે સરિતા છે એ 7 દિવસ પુસ્તક રાખે છે. બરાબર સમજો, સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે. હવે એ 7 દિવસમાંથી એ 3 દિવસનું ભાડું તો ફિક્સ છે એટલે 3 દિવસ એમાંથી નીકળી જશે. તો એ વધારાના કેટલા દિવસ રાખે છે? 4 દિવસ. રકમ પ્રમાણે જોજો. એ જ રીતે બીજી વાત છે એમાં સુશી છે એ 5 દિવસ પુસ્તક રાખે છે. સુશી કેટલા દિવસ પુસ્તક રાખે છે? 5 દિવસ. અને સુશી 5 દિવસ પુસ્તક રાખે છે તો એમાંથી 3 દિવસનું ભાડું તો નિશ્ચિત છે એટલે 3 નીકળી જશે. બાકી વધશે વધારાનું ભાડું, એને કેટલું ભરવાનું છે? 2 દિવસ. બરાબર સમજો. શું કામ કે હવે સમીકરણ આપણે બનાવવાનું છે. સમીકરણ જે છે એ આપણું બનશે, તો પહેલું બનશે સરિતા માટે. તો સરિતા જે છે એ નિશ્ચિત ભાડું રાખે છે x રૂપિયા. વધારાનું ભાડું એ કેટલું ભરશે? તો 7 દિવસનું નહીં ભરે,
सात दिवस पुस्तक राखे छे एमांथी त्रण दिवस निश्चित भाड़ू छे एटले एक्स रूपिया भरसे, बाकी नुं केटलुं भरसे तो वधारना चार दिवस नुं भाड़ू, तो वधारानुं भाड़ू एटले वत्ता चार वाय केटला रूपिया भरे छे, तो ए भरे छे 27 रूपिया। બે બાજુમાં આ વિગત એટલા માટે રાખી છે તમને સમજવા માટે। પછી સુસીની વાત છે, તો સુસી નિશ્ચિત ભાડું 3 દિવસનું x રૂપિયા ભરે છે। પુસ્તક કેટલા દિવસ રાખે છે, તો પુસ્તક 5 દિવસ રાખે છે। 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા નીકળી જશે। વધારાનું ભાડું કેટલું ભરશે, તો 2 દિવસનું, કારણ કે 5 માંથી 3 દિવસનું નિશ્ચિત ભાડું, 2 દિવસનું વધારાનું ભરશે, તો વત્તા 2 વાય કેટલા રૂપિયા ભરે છે, તો 21 રૂપિયા। આ બનશે સમીકરણ 2, બરાબર। તો હવે તમારે આ બે સમીકરણ તમને મળી ગયા। લોપની રીતે કોઈ પણ એક ચલનો લોપ કરી અને તમારે એનો જવાબ મેળવવાનો છે, બરાબર। તો આ રીતે લોપની રીતનો સ્વાધ્યાય આપણો અહીંયા પૂરો થાય છે। આખો સ્વાધ્યાય પૂરેપૂરો જ્યાં જ્યાં દાખલા મેં તમને સમજાવી અને બાકી સાદુરૂપ આપવાનું છોડ્યું છે એ તમારે પૂરા કરી અને તમારી નોટ તૈયાર કરતા રહેવાની છે। ધન્યવાદ।